મારું નામ ભાવિન રબારી છે. હું ધોરણ 9th માં સ્ટડી કરું છું અને હું અત્યારે મને એવું જાણવા મળ્યું છે અને મને ખૂબ જ ખુશી પણ થાય છે કે મને 69th ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. તેના માટે ખૂબ જ મને ખુશી છે અને હું એક ગર્વ નથી કરતો, આખું જામનગર, ગુજરાત અને ઓલ ઇન્ડિયા ગર્વ લે છે. અને વધારે પડતું મને એ સારું લાગે છે કે મને સપોર્ટ કરવા માટે આ બધા ચેનલ્સ, પછી મારા શિક્ષકો, મારા સ્કૂલ અને મારા માતા પિતા અને મારી આખી ટીમ મને ખૂબ જ સપોર્ટ કરે છે. મારી જર્ની ખૂબ જ રોમાંચક છે. જ્યારે હું નાનો 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે મને લલિત જોશી નામના એક મને સિલેક્ટરે મને સિલેક્ટ કરી અને મને બધું પૂછ્યું કે આ બધું તને આવડે છે. મેં હા પાડી અને મને તેમણે 11 દિવસ માટે સિલેક્શન કરવા માટે મને ત્યાં લઈ ધારી લઈ ગયા. પછી મેં ત્યાં ડિરેક્ટરને મળ્યા અને તે થયા બાદ મારું 61 દિવસનું બીજું શૂટ થયું જે ફિલ્મ માટે હતું અને એ શૂટ થઈ ગયું. પછી આફ્ટર મને પેરિસ જવાનું થયું તો પેરિસ જવાનું કેન્સલ થવાના કારણે મારે કોરોના આવી ગયું. પછી મને એમ થયું કે હવે આ ખતમ થઈ ગયું છે, હવે ખાલી સ્ટડીમાં ધ્યાન દેવું પડશે. પણ મને થોડાક દિવસ વીત્યા અને લોકડાઉન ખતમ થયું અને અચાનકથી એવા ન્યૂઝ આવ્યા કે તારું મૂવી ઓસ્કરમાં આવી ગયું છે. પહેલાં તો મને ખબર નહીં કે ઓસ્કર શું છે. પછી મેં ઘણી વાર જાણ કરી, મેં મારા પપ્પાને પૂછ્યું કે આ ઓસ્કર ને બધું શું હોય છે. એમણે પછી મને કીધું કે ઓસ્કર આ હોય છે અને ઓસ્કર વિશે મને જાણકારી હતી. મારા ઘણા બધા ડ્રીમ પણ આ ફિલ્મના કારણે પૂરા થયા છે. જેમ કે મારે સલમાન ખાનને મળવું, પછી મારે તારક મહેતામાં જવું, યુએસ જવું અને એવા ઘણા બધા પ્લેસ જતા ત્યાં જવાનું મારું સપનું હતું ખાલી. પણ ત્યાં મેં આવું કામ કરીને મને મળી ગયું તો મને એ પણ ખુશી થાય છે કે મેં કામ કર્યું ને મને લાભ મળ્યો. એટલે બધાને એમ કહેવા માગું છું, એક મારો એવો પણ સંદેશ છે કે બધા જે પણ કાંઈ પણ કામ કરશો ને એનું ફળ તો મળવાનું.